સુરતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. પહેલા રોજના 30 જેટલા કેસ નોંધાતા હતા, જો કે હાલ કેસો 50થી વધુ નોંધાઈ રહ્યા છે અને તેમાં ગત 24 કલાકમાં પોઝિટિવનો આંક 70 નજીક પહોંચ્યો છે. જો કે આ કેસોમાં શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી LIC શાખાના 7 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બ્રાન્ચ બંધ કરી દેવાઈ છે. સુરત શહેર જિલ્લામાં 28 દિવસ બાદ પોઝિટિવનો આંક 70 નજીક પહોંચ્યો છે. 26 જાન્યુઆરીએ 81 પોઝિટિવ હતા, ત્યારબાદ ઘટાડા સાથે પોઝિટિવનો આંક 8 ફેબ્રુઆરીએ 25 થયો હતો. જો કે ચૂંટણીના પ્રચારના દિવસોમાં કેસમાં ફરીથી વધારો શરૂ થયો હતો. મંગળવારે શહેરમાં 61 અને જિલ્લામાં 8 કેસ સાથે વધુ 69 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે પોઝિટિવની કુલ સંખ્યા 53,433 થઈ છે. શહેરમાંથી 44 અને જિલ્લામાંથી 6 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મંગળવારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 389 થઈ ગઈ છે. અડાજણની ભૂલકા ભવનની ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોમવારે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શાળાને નોટિસ આપી 14 દિવસ માટે બંધ કરવાની સૂચના અપાઈ હતી. જો કે વિદ્યાર્થીની હજી સ્કૂલમાં પ્રવેશતી હતી ત્યારે જ તેનો ટેસ્ટ કરાયો હોય અને પોઝિટિવ આવ્યો હોવાથી સંચાલકો દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને નિયમ મુજબ જે ક્લાસનો વિદ્યાર્થી પોઝિટિવ આવે તે ક્લાસ જ ફક્ત બંધ કરવાની ગાઈડલાઈન હોવાનું જણાવ્યા બાદ માત્ર 11 કોમર્સનો ક્લાસ 14 દિવસ શિક્ષણ માટે બંધ કરવામાં આવ્યો છે, એવું શાળાના આચાર્ય સોનલ દેસાઈએ જણાવ્યું હતું. LIC રાંદેર બ્રાન્ચના 7 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી LIC રાંદેર બ્રાન્ચને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાને ફરી કાબૂમાં લેવા પાલિકા કમિશનરે ચેમ્બર, ફોસ્ટા અને માર્કેટના વેપારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં પાલિકા કમિશનરે સૂચના આપી હતી કે જે વેપારીઓ સુરત બહારથી આવે છે તેમણે RT-PCR ટેસ્ટ કરાવીને સાથે લાવવો પડશે. જેમનો નેગેટિવ ટેસ્ટ હશે તેને જ પ્રવેશ મળશે. આ ટેસ્ટ 72 કલાક સુધી જ માન્ય ગણાશે. રેલવે સ્ટેશન, હાઈવે ચેક પોસ્ટ અને એરપોર્ટ પર રેપિડ ટેસ્ટ કરાશે. માર્કેટની દુકાનોમાં જે સ્ટાફમાં કોરોનાના લક્ષણો દેખાય તો તરત રેપિડ ટેસ્ટ હેલ્થ ડેસ્ક પર જઈને કોરોના ટેસ્ટ કરાવવો. માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. 1 માર્ચ પછી 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું વેક્સિનેશન કરાશે. વેપારી સંગઠનોએ પણ પોતાની ફર્મનું નામ રજીસ્ટ્રેશન કરાવવું.